હવે આગળ વાત કરીએ તાપી જિલ્લાની. તાપી જિલ્લામાં ધર્મ પરિવર્તનનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે. આ વખતે રાજ્ય સરકાર, સિંચાઈ વિભાગ, એન્જિનિયરિંગ દ્વારા જબરજસ્તી અને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાઈ રહ્યું હોવાથી રજૂઆત એક નિવૃત્ત પોલીસ કર્મી દ્વારા મુખ્યમંત્રીથી લઈ તાપી એસપી સમક્ષ રજૂ કરી છે. તાપી જિલ્લો બહુધા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, ત્યારે આ વિસ્તારમાં ભૂતકાળમાં અનેક મિશનરી સંસ્થાઓ સેવા માટે કાર્યરત થઈ હતી. ત્યારબાદ આ વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે સોનગઢના મોટા બંધારપાડા ગામે રહેતા એક નિવૃત્ત પોલીસ કર્મી કાંતિભાઈ કોટાભાઈ ગામિત દ્વારા તેમના જ પાડોશમાં રહેતા અને સુરતમાં સિંચાઈ વિભાગમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા શૈલેષભાઈ ઠાકોરભાઈ ગામિત દ્વારા સરકારી ગાડીનો ઉપયોગ ગેરકાયદેસર ધર્માંતરણમાં કરાતો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે કોઈપણ જાતની પરવાનગી વિના ધાર્મિક સભાઓ યોજી તેમાં લાઉડસ્પીકરો વગાડી ગરીબ આદિવાસી અભણ અને ભૂરી પ્રજાને ફસાવીને પટાવીને ખોટા પ્રલોભનો આપી આ એન્જિનિયર શૈલેષ ગામિત દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ શૈલેષ ગામિત દ્વારા નિવૃત્ત પોલીસ કર્મચારી કાંતિભાઈ ગામિતને જો ધર્મ પરિવર્તન ન કરે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. મારે કહેવું છે કે અહીંયા મારા પાડોશમાં રહેતા શૈલેષભાઈ ઠાકોરભાઈ ગામિત, જેઓ સિંચાઈ વિભાગમાં સુરત ખાતે કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવે છે, તે વારંવાર હવે પોતે એમણે ખ્રિસ્તી ધર્મનું અંગીકાર મંજૂરીથી કર્યું છે કે એનો સવાલ નહીં, પણ એ હિન્દુ હતા અત્યાર સુધી, અને હવે પછી ગરીબ લોકોને લાલ લાલચ આપીને એમના પોતાના ઘરે સુરતથી આવી અને અહીંયા મિટિંગો ભરે છે, ગેરકાયદેસરે લાઉડસ્પીકરો વગાડે છે અને મોટો રસોડું બનાવે છે, જમણવાર કરાવે છે, અને એ પ્રવૃત્તિ હમણાં 2-5 ફરીથી મિટિંગ બેઠેલી એ બાબતે મેં એમને જાણ કરી કે ભાઈ આ પ્રવૃત્તિ વારી ઘડે અહીંયા નહીં જોઈએ, કોઈની પરમિશન વગર તો ગેરકાયદેસર. અમને અહીંયા એટલો બધો અવાજ છે કે અમને આજુબાજુના બધા રિટાયરવાળા સિનિયર સિટીઝન રહેતા છે, તો એમને અમે પરેશાન છે એનાથી, તો આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. તો એ બોલ્યા કે મારો બંગલો છે, હું ગમે તે કરી શકું, બરાબર, હું તો પૈસાથી કોઈને બી ખરીદી શકું છું, અને આ મિટિંગમાં બોલાય અમને બધું લોભ લાલચ આપે છે, એટલે એ લોકો બોલાવીને પછી મિટિંગમાં આવે છે. એ બાબતે મેં ફરિયાદ કરી છે, અરજી આપી છે પુલિસ અધિકારીએ, મતલબમાં કે મહેરબાન મુખ્યમંત્રી સાહેબ, મહેરબાન રેન્જ આઈજી સાહેબ, મહેરબાન સિંચાઈ વિભાગના મંત્રી સાહેબ, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, પછી ગ્રામ પંચાયત બંદરપાડાને આઉટપોસ્ટ મોટા બંદરપાડા ખાતે પોલીસ જવાનદારને, સોનગઢ પોલીસ ઇન્સ્પેક્ટરને, એટલા માટે કે આ પ્રવૃત્તિ આ ગેરકાયદેસર ચાલે છે એટલે એ બંધ થવી જોઈએ, એના માટે મેં આ કમ્પ્લેન કરીશ. પરસોત્તમભાઈ એમ ગામિત, અચ્છા હું કે હું મોટા બંદરપાડા ગામનો રહેવાસી છું. મારા ગામમાં એક શૈલેષભાઈ ઠાકોરભાઈ ગામિત કરીને છે, પોતે એન્જિનિયર છે, જી સિંચાઈ ખાતામાં નોકરી કરે છે. એ મારું ઘર ને એનું ઘર 200 મીટરની આજુબાજુમાં છે. એ અવારનવાર એણે પોતે 2-3 મહિનાથી ધર્મ પરિવર્તન કર્યું છે, મતલબ ઓન રેકોર્ડ પર નથી, પણ એના ઘરમાં આજુબાજુને વ્યક્તિઓને બોલાવી ને મિટિંગ કરે છે, પછી મિટિંગ કરી ને જમવાની વ્યવસ્થા પણ કરે છે, બિરયાની આવું બધું, ને એ આ મિટિંગ કરવા માટે એ પોતે માઇકનો ઉપયોગ કરે છે, જેથી કરીને આજુબાજુના લોકોને એ ડિસ્ટર્બ થાય છે, એને એમાં તકલીફ પડે છે. એને
બીજું કે સામાન્ય રીતે ભારતનો નાગરિક કોઈપણ ધર્મ પાળવા માટે બંધારણીય જોગવાઈ મુજબ એ કોઈપણ ધર્મ પાળી શકે છે, પરંતુ તાપી જિલ્લામાં મારે મારા માનવ મુજબ ઓછામાં ઓછા 400 થી 500 ચર્ચ બની ગયા છે. જો બંધારણની જોગવાઈ હોય તો એની મંજૂરી હોવી જોઈએ. પ્લસ બીજું એ કે કોઈપણ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે તો એની મંજૂરી હોવી જોઈએ, એ કોઈ મંજૂરી લેતું જ નથી ને. ઓન પેપર કંઈ છે જ નહીં, છતાં લોકો એટલી બધી અત્યારે આ પ્રવૃત્તિ ચાલે છે કે એની કોઈ સીમા નથી. હવે ધર્મ પરિવર્તન કરવા માટે સામાન્ય રીતે મંજૂરી લેવી જ જોઈએ, એ તો છે જ નહીં. શું આ ધર્મ પરિવર્તન ખ્રિસ્તી ધર્મમાં કરવા માટે લોભ લાલચ કે કંઈ આપવામાં આવે છે? હા, આ લોકોને ધર્મ પરિવર્તન માટે લોભ લાલચ એટલે કે નાણાક લોભ પણ લાભ પણ કરે છે આ લોકો, સાથે સાથે બીજી વસ્તુઓ આપીને પણ લલચાવે છે. માનો કે સાડી છે કે પછી આવતું એ વસ્તુઓ આપીને પણ લલચાવે છે આ લોકો, ને સાથે મોટું જમણવાર પણ કરે છે. ધર્માંતરણ તાપી જિલ્લામાં નવી વાત નથી, તે સત્ય છે. ત્યારે જિલ્લામાં આશરે 500 જેટલા ચર્ચ આ વિસ્તારમાં ખ્રિસ્તી સમાજની વસ્તી હોવાનો પુરાવો આપે છે. ત્યારે બંધારણમાં દરેક નાગરિકને કોઈપણ ધર્મ પાળવાની છૂટ છે, પરંતુ બંધારણની જોગવાઈ મુજબ કાયદાકીય પ્રક્રિયા વગર ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો સ્થાનિક આક્ષેપ કરી રહ્યા છે. હેમંત રાના, ZS TV, તાપી.